सतत विवादों में घेरायेली वंथली नगरपालिका में जाने विवाद खत्म थवानुं नाम ज न लेतुं होय तेम ब्लीचिंग क्लोरिनेशन टेबलेटनो विवाद चर्चानो विषय बन्यो छे। भाजप शासित वंथली नगरपालिका में हाल ज ब्लीचिंग क्लोरिनेशन टेबलेट आपवामां आवी छे। जे टेबलेट सरकारश्री द्वारा नगरपालिकाओं ने मफत आपवामां आवती हती, परंतु वंथली नगरपालिकाए हाल 4.95 लाख की ब्लीचिंग क्लोरिनेशन टेबलेट खरीदी छे। आ टेबलेट पर नोट फोर सेल नो मार्को हतो। आवी टेबलेट ने नगरपालिकाए खरीदी शा माटे अने खरीदी करी तो पण जत्थो आव्या बाद आ अंगे माल वेचाती एजेंसी विरुद्ध फरियाद दाखल करवाना बदले बिल चूकवानी तजवीज शा माटे? आवा अनेक सवालों घेरामां वंथली नगरपालिका आवी गई छे। त्यारे वंथली नगरपालिकाना पूर्व प्रमुख अने विरोध पक्षना नेता सिराज वाझा द्वारा आ समग्र मामले एंटी करप्शन ब्यूरो तेमज आईपीसीनी धारा हेठळ फरियादो नोंधवामां आवी छे। वधुमां नगरपालिकाना विरोध पक्षना नेता सिराज वाझा ए नगरपालिका प्रमुखना वहीवटी करता प्रमुख पुत्र अने चीफ ऑफिसर पर आक्षेप करता जणाव्युं हतुं के जे एजेंसी पासेथी ब्लीचिंग क्लोरिनेशन टेबलेट जे नोट फोर सेल अने ओनली गवर्नमेंट सप्लायवाळी टेबलेटनो माल क्यांथी आव्यो, तेमज नगरपालिकाना पदाधिकारीओ अने आ एजेंसीनी साठगांठ होई आवा कौભાંડો करवा माटे समझी विचारी 5 લાખથી નીચેના બિલ બનાવી આ ષડયંત્ર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ એનબી બારોટ, ચીફ ઓફિસર નગરપાલિકા વંથલી। સાહેબ, આ ક્લોરીનની ગોળીઓ જે નોટ ફોર સેલ છે એનું બિલ બન્યું છે, આ બાબતે શું કહેશો? હા, એટલે અમે ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપ્યો હતો ક્લોરીન ટેબ્લેટ માટે, અને એના જે વેપારીઓ ભાવ રજૂ કર્યા છે એ મુજબ અમારા અમે એના પર જે બોક્સ છે એના પર ગવર્મેન્ટ સપ્લાય નોટ ફોર સેલ લખેલું છે, બરાબર? એટલે અમે હજુ બિલ ચૂક્યું નથી, અમે બરાબર ખાતરી કર્યા પછી નિર્ણય લઈશું। સાહેબ, સરકારશ્રી દ્વારા જે ક્લોરીનની ગોળી મફત આપવામાં આવતી હોય છે, તેમ છતાં ખરીદવાનું કારણ શું? તો જે તે આપણે ડિસિઝન લીધેલું છે, બરાબર, ગોળી લીધેલું છે, તો આ નોટ ફોર સેલવાળી જે છે એનું બિલ બનશે કે કેમ? હા, એ અમે એની તપાસ ચાલે છે, બરાબર, એ કમ્પ્લીટ થયા પછી અમે કરીશું, નિર્ણય હજુ લીધો નથી કે ચૂકવાનો કે ચૂકવાયા નથી। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, વિપક્ષ નેતા, વંથલી મ્યુનિસિપલ બોરો। આ ક્લોરીન ગોળીવાળું કૌભાંડ શું છે? ક્લોરીન ગોળીવાળું જે કૌભાંડ છે, દર વર્ષે ક્લોરીનની ગોળી જિલ્લા પંચાયત દ્વારા નગરપાલિકાને મફત આપવામાં આવે છે અને વર્ષોથી આ સિલસિલો ચાલુ છે। આજે આ લોકોની ઉપરથી લઈને નીચે સુધી બધી એની સરકાર છે, તો જે મફતની ગોળી આવી છે, જે બમ્પવાળો જે એજન્સી છે, જે રોડના બમ્પ ફિટ કરે રોડમાં, એ બમ્પવાળા આરે ને બોડીને સારો ટ્યુનિંગ છે, એટલે આ જે મફત ગોળી આવી છે એ બમ્પવાળાનો સહારો લઈ આખી એજન્સી બોગસ ઊભી કરી, અને જે નોટ ફોર સેલ જે ટેબ્લેટ આવેલ છે એનું એક આ એજન્સી ખોટી ઊભી કરી અને ખોટા ટેન્ડર બહાર પાડી અને એનું બિલ ચૂકવવાની તજવીજ હાથ ધરે છે। આ બોડીને કૌભાંડ કર્યા સિવાય બીજું કંઈ દેખાતું નથી। કેટલું બિલ છે અને દરેકે દરેક વસ્તુમાં આ લોકો 5 લાખની અંદર ઓફલાઈન હોય છે, એટલે 4,98,000, 4,90,000, 4,95,000 એ કૌભાંડના આશયથી જ ઓફલાઈન ટેન્ડર કરે છે। હવે તમારી શું કાર્યવાહી? હવે જો આમાં ચીફ ઓફિસર કંઈ કાર્યવાહી નહીં કરે તો આગળની કાર્યવાહી અમારી એસીબીમાં ફરિયાદ કરવાની હશે। ચીફ ઓફિસરને અમે 2-3 દિવસનો ટાઈમ આપ્યો છે, કાલે વિધિવત ચીફ ઓફિસરને ફરિયાદ અમે આપેલ છે। જો ચીફ ઓફિસર આમાં ફરિયાદી નહીં બને તો અમે જ્યાં ફરિયાદી બનશું એમાં ચીફ ઓફિસરને પણ અમે 120 બીમાં ભેગા લેશું। અરાઉન્ડ ન્યૂઝ સાથે અજય વાણવી, વંથલી।